एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अमदावाद। नमस्कार दर्शक मित्रों, एस लाइव विशेष में आपनु स्वागत छे। दर्शक मित्रों, पवित्र श्रावण मास चाली रह्यो छे अने श्रावण मास एटले के अलग अलग तहेवारों नो समूह एटले पवित्र श्रावण मास। तो आ श्रावण मास में आपणे वात करिए तो हवे आवनार प्रथम तहेवार छे नाग पांचम। नाग पांचम ए आपणो पवित्र तहेवार छे जेमां भगवान ने नागनी पूजा करवामां आवे छे, साथे साथे ज उपवास पण राखवामां आवे छे। तो आ अंगेनी विशेष माहिती अने आ अंगेनी विशेष महत्व, धार्मिक महत्व विषे आपणे ज्योतिषाचार्य डॉक्टर जतीन मेहता पासेथी विशेष माहिती मेळवीशું। नमस्कार दर्शक मित्रों, नव गुलाय विघ्महि विषदंताय धीमहि तन्नो सर्व प्रचोदयात। दर्शक मित्रों, भारतीय हिंदू सनातन धर्म अनुसार पांचमी एटले के श्रावण वद पांचम એટલે નાગ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે। શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ જે પાંચમ આવે તે પાંચમનો અધિષ્ઠાતા દેવ નાગદેવ કહેવામાં આવે છે, એટલે તે દિવસે આપણે નાગનું પૂજન કરવું જોઈએ। દર્શક મિત્રો, ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે। ચોમાસા દરમિયાન આપણે ખેતરની અંદર અનેક પાકો લેતા હોઈએ અને આ પાકને નુકસાન પહોંચાડવા માટે અનેક જીવજંતુઓ અને ઉંદરોનો ઉપદ્રવ વધતો હોય છે। આ ઉપદ્રવને નાશ કરે અને ઉંદરનું ભક્ષણ કરે છે તે સાપ અને નાગ કરે છે, માટે આ પાંચમના દિવસે આપણે નાગ પાંચમનું પૂજન કરવાનું જોઈએ। ભારતના દરેક પ્રદેશોની અંદર આપણે નાગનું પૂજન કરીએ છીએ। દક્ષિણ ભારતની અંદર નાગના મોટા મંદિરો આવેલા છે, આપણા ગુજરાતની અંદર પણ નાગના મોટા મંદિરો છે, જેમ કડી પાસે કાસવા ગામની અંદર નાગદેવનું મંદિર છે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે પણ નાગનું મંદિર છે, કચ્છના ભુજે ડુંગરની પાસે કાલિયા નાગનું મંદિર આવેલું છે। આવી રીતે ઘણા બધા નાગના મંદિરો આવેલા છે। નાગપાંચમ દિવસે ઘણા નાગના મેળાઓ પણ ઉજવાતા હોય છે। આ ઉપરાંત નાગની અંદર 12 પ્રકારના નાગો આવે છે। આપણે માં જગદંબાની આરતી કરીએ છીએ, એમાં એ કડી આવે છે, નવે કુળ નવ નાગદેવ સેવે નવ દુર્ગા, એટલે મા શક્તિનો પણ આ નાગની અંદર વાસ હોય છે। 12 પ્રકારના નાગો છે, જેમ કે અનંત, શેષ, વાસુકી, પદ્મનાભ, કંબલમ, શંખપાલ, કર્કોટક, તક્ષક, કાલિય, ધૃતરેશ્વર, ધૃતરાષ્ટ્ર, પિંગલ, આવા 12 પ્રકારના નાગો છે અને આ નાગનું પણ આપણે પૂજન કરવું જોઈએ। દર્શક મિત્રો, પૂજન શા માટે કરવું જોઈએ? તો ચોમાસા દરમિયાન નાગને રતિ કીડાઓ દ્વારા ઘણા બધા જ શાપ ઉત્પન્ન થતા હોય છે અને એ શાપનો બચાવ કરવો એ આપણો હિન્દુ ધર્મ છે, માટે નાગ પાંચમના દિવસે નાગનું રક્ષણ થાય માટે એ પૂજન અવશ્ય કરવું જોઈએ। નાગ કદી દૂધ પીતા નથી, કારણ કે એવી અંધશ્રદ્ધામાં ના રહેશો। નાગ ખાલી ઉંદરના જે જીવાણો જે ઝીણી ઝીણી જીવાતો છે તે એનું ભક્ષણ કરતા હોય છે, માટે એવી અંધશ્રદ્ધામાં ના રહેશો કે નાગ દૂધ પીવે છે। તો નાગનું પૂજન કેવી રીતે કરવું? તો સવારે વહેલા ઉઠી ઘરમાં સાફ સફાઈ કરી અને પાણી આરે અડદના લોટના કે માટીના કે દિવાલની ઉપર પંખોથી નાગનું ચિત્ર બનાવવું, ત્યાં આગળ ફુલેર ધરાવી શ્રીફળ વધેરવું અને ચંદનનું અત્તર ચડાવવું અને ત્યાં ચંદનનું અત્તર ચડાવવું અને ત્યાં દીવો કરવો અને નાગદેવને પ્રાર્થના કરવી કે નાગદેવ, અમારાથી જે કંઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય અમને ક્ષમા કરો અને અમને તમારો ડર આપવા દેશો નહીં, એવી નાગદેવની આગળ પ્રાર્થના કરવી। કારણ કે વિષ્ણુ ભગવાન વિષ્ણુ શેષ નાગની સૈયા પર સોવે છે અને ભોળોનાથ નાગને ગળામાં લઈને ફરે છે, તો ડરવાનું ન હોય માટે ભગવાન વિષ્ણુનું અને ભગવાન ભોળાનાથનું યજન કરવું, સાથે સાથે નાગદેવનું પૂજન કરવું અને જે પૂજન કરવાથી આપણી દરેકની મનોકામના પૂર્ણ થશે। જય શ્રી। દર્શક મિત્રો, નાગપાંચમનું વિશેષ મહત્વ આપે જાણ્યું ડૉક્ટર જતીન મહેતા પાસેથી। ડૉક્ટર જતીન મહેતા કે જેઓ જ્યોતિષાચાર્ય છે તેમજ ભાગવતાચાર્ય પણ છે અને તેઓ જ્યોતિષ અંગેનું માર્ગદર્શનની સાથે સાથે જ કર્મકાંડનું પણ માર્ગદર્શન આપતા હોય છે। તો આવા ગુણી
ડૉક્ટર જતીન મહેતા પાસેથી આપણે ધાર્મિક મહત્વ વિશે જાણતા હઈએ છીએ. મને આપો રજા, ફરી પાછા મળીશું કોઈ ધાર્મિક મહત્વ સાથે. નમસ્કાર.